सदानंदाम्बोधिः स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरदनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथ नी अंदर चिंतामणि चार एमा छेल्ले महाराज ने मूर्ति नी स्मृति करावता एम लखे छे के महाराज ने भाट चारण जेवा जे लोको होय एने महाराज वस्त्र घरेना बहु मोटा प्रमाण में आपता एवा दर्शन कर्या छे। महाराजे समाज सेवा माटे वाव कुंड कूवा तळावो सदाव्रतो बंधाव्या एवी पण महाराज नी उदारताना स्वामी के दर्शन कर्या छे। ज्ञान ने वैराग्य ने धर्म ने भक्ति संबंधी बातों महाराज नित्य करता એવી વાતો કરતા પણ મહારાજને જોયેલા છે એમ સ્વામી સ્મૃતિ દ્વારા આપણા હૃદયની અંદર ભગવાનની સ્મૃતિ કરાવવા માટેનો એક શુભ પ્રયત્ન કરી રહ્યા છે। આગળ સ્વામી ચિંતામણી ચારમાં લખે છે પંચ વિષય પરાજય કરી દ્રગે દીઠા છે જીવને બજાવતા હરી દ્રગે દીઠા છે કેને કેવું ઘટે તે કેતા દ્રગે દીઠા છે કોઈનું સાંભળી પણ લેતા દ્રગે દીઠા છે હસતા રમતા નાતા ખાતા દ્રગે દીઠા છે ઘોડા ખેલાવે ફુદડી ફરતા દ્રગે દીઠા છે ધીરા ઉતાવળા પગ ધરતા દ્રગે દીઠા છે વળી કરના લટકા કરતા દ્રગે દીઠા છે જાતા વળતા ગાતા કેતા દ્રગે દીઠા છે નિરખેર અમીરસ પીતા દ્રગે દીઠા છે આસન કરતા મુન ગ્રહેતા દ્રગે દીઠા છે ઉદાસી રહે સુઈ જાગતા દ્રગે દીઠા છે પંચ વિષય પરાજય કરી દ્રગે દીઠા છે। સ્વામી લખે છે ભગવાન શ્રીહરિને પંચ વિષયને પરાજય કરતા દ્રગે દીઠા છે જીવને ભજાવતા હરી। શ્રીજી મહારાજ પોતાનો વૃતાંત પ્રથમના 18માં મધ્યના 55માં મધ્યનું 45મું છે એમાં મધ્યના 47માં મહારાજ પોતાનો વૃતાંત અલગ અલગ રીતે કહે છે। મધ્યના 33માં કહે છે સહજ સ્વભાવે મહારાજને કેવું વર્તતું મધ્યના 13માં મહારાજ કહે છે।
મહારાજ ઘણી વખત બહુ રાજી થતા, બહુ રાજી. કોઈ પોતાના હૃદયમાં કેવું વર્તે છે, ક્યારે કે કોઈ પણ વ્યક્તિ પોતાના હૃદયમાં શું વર્તે છે, આ દુનિયાનો કોઈ વ્યક્તિ હોય, સામાન્ય વ્યક્તિ, એ પણ પોતાના હૃદયમાં વર્તી વાત, હૃદયની વાત ક્યારે કે બહુ રાજી થાય ત્યારે કે, બહુ એને દયા વર્તે ત્યારે કે. કારણ કે જીવની કદાચ પાત્રતા ના હોય એને ઓળખવાની, તો એને દયા વર્તે. કોઈ પ્લેન જાતું હોય, આકાશમાં ઉપર ઉડી ગયું છે, 40,000 ફૂટ ઉપર જતું રહ્યું છે, પ્લેનની અંદર કંઈ પ્રોબ્લેમ થયો, બે પાઇલોટ પ્લેનમાં છે પણ એ પ્લેનને કંટ્રોલ નથી કરી શકતા, પણ એ પ્લેનની અંદર કોઈ પેસેન્જર તરીકે બેઠેલો એક પાઇલોટ છે જે છેલ્લા 60 વર્ષથી પ્લેનને ઉડાડી રહ્યો છે. ઓલા બે જે પાઇલોટ એના મુખ્ય પ્લેનના છે, જે 5 વર્ષથી પ્લેનને ઉડાડે છે, ઓલો 60 વર્ષનો અનુભવી પેસેન્જર તરીકે બેઠેલો છે અને પ્લેનનો કંટ્રોલ થઈ શકે એમ નથી. સૂચના આપી દેવામાં આવી છે કે આ પ્લેન ક્યાં જાય એની કોઈ ગેરંટી નથી. ત્યારે ઓલો વ્યક્તિ એમ કે મને એકવાર ચાન્સ આપવામાં આવે, મારો આટલો અનુભવ છે, હું પેસેન્જર તરીકે છું પણ મારો આટલો અનુભવ છે અને હું આને સારી રીતે લેન્ડ કરી દઈશ, અને એને પ્લેન આપવામાં આવે અને સારી રીતે લેન્ડ કરે તો બધાને શું લાગે? આખી દુનિયાને લાગે કે ઓહો હો, આને દયા કરી કે એને પોતાના હૃદયની વાત આપણને કીધી. નહીં તો એક સામાન્ય પેસેન્જર જ લાગતો હતો ને, તો પણ હતો અનુભવી પાઇલોટ. હમણાં થોડા સમય પહેલાં આકાશમાં એક એરલાઇનની બારી તૂટી, અમેરિકન એરલાઇનમાં, એટલે અમેરિકામાં, અને બારી તૂટી, બારી તૂટી, ત્યાંથી પવન અંદર ઘર્યો, એક બાજુનું એટલે એન્જિન જ ફાટી ગયું હતું અને એને કારણે બારી તૂટી હતી. પણ જે પાઇલોટ હતા એ અનુભવી હતા, મિલિટરીમાં કામ કરેલું હતું, તો એને પ્લેન સારી રીતે ફિલાડેલ્ફિયા લેન્ડ કરી દીધું. ન્યુયોર્કથી ઉપડેલું પ્લેન ફિલાડેલ્ફિયા એને લેન્ડ કર્યું, ક્યાંક આગળ શિકાગો સુધી જવાનું હતું પણ ઉતારી લીધું. તો બધાને એના પર કેવો થાય ભાવ? બહુ ભાવ થાય, હેત થાય કે ઓહો, એકની જાન ગઈ બારી પાસે બેસેલાની, પણ બાકીનાની બચી ગઈ. હું એ કહેવા માગુ છું, કોઈ વ્યક્તિ ક્યારેક બહુ રાજી થાય ને તો પોતાના હૃદયની વાત કહે. કોઈ વ્યક્તિ ક્યારેક સામેનો વ્યક્તિ એને નથી ઓળખી શકે એમ તો પણ દયાએ કરીને હૃદયની વાત કહે તો એને કદાચ ઓળખાઈ જાય. ભગવાન અને ભગવાનના મોટા મુક્તો એ આ પૃથ્વી પર મનુષ્ય આકારે રહેતા હોય ત્યારે જીવની કોઈ કેપેસિટી નથી એને ઓળખી શકે. કારણ કે ભગવાન સંપૂર્ણ મનુષ્ય જેવું જ બધું ગ્રહણ કરે છે એમ વચનામૃત કહે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મદ બધું જ લે છે ભગવાન, બધું મનુષ્ય જેવું, તો જ મનુષ્યને એની આરે ફાવે. હવે એ બધું ભગવાને ગ્રહણ કર્યું હોય અને ત્યારે ભગવાનને ભગવાન તરીકે ઓળખવા મુશ્કેલ પડે, પણ ભગવાન જ્યારે આવી વાત કરે, મહારાજ કે મહારાજ પોતે કહે છે, આ મૂળજી બ્રહ્મચારી રતનજી અમારી પાસે રહ્યા છે તો એને ખબર છે કે મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે, મહારાજને પોતાનું પારકું કાંઈ નથી. આવો મહારાજનો પરિચય, મહારાજ સ્વયં પોતે વચનામૃતમાં આપે કે આ રતનજી મિયાજી અમારી પાસે રહ્યા છે એ આમ જાણે છે. મહારાજ કે અમારી વૃત્તિઓ સદાય હૃદય આકાશને વિશે વળીને જતી રહે છે, અમારે ઇન્દ્રિયોને અમારે જોડવી હોય તો જોરાવરીએ જોરીએ તોય પાછી વળીને હૃદય આકાશને વિશે જાય છે. મધ્યનું 33મું જે દિવસથી પ્રગટ થયા તે દિવસથી મહારાજ કે કોઈ દી સ્ત્રી ધનાદિકનો સંકલ્પ નથી થયો. 95મું મહારાજ કે મરણ પથારીએ સુવાર્યો હોય અને જેમ એને બધાયમાંથી આશા તૂટી જાય અને એમાંથી બધાયને તૂટી જાય એવું અમારે અખંડ વર્તે છે. 18મું મહારાજ કે ઉપાધિમાં રહીને કોઈ મુક્ત નિર્લેપ રહી શકે એવો તો કોઈ સાધને કરીને પૂર્વે થયો નથી, કોઈ થશે નહીં, એવો અનાદિ મુક્ત તો હું છું એમ મહારાજે કહ્યું. મહારાજે દરેક જગ્યાએ, ઘણી બધી જગ્યાએ પોતાની હૃદયસ્થ વાતો કરી, પોતાનું સ્વરૂપ ઓળખાવા.
જીવને કોઈ રીતે મારા સ્વરૂપની જેવી જેવી ઓળખાણ થઈ જાય. અને ભગવાનના મોટા પુરુષો પણ ગુણાતીતાનંદ સ્વામી કે આ સાધુની વાતો, આ સાધુની વાતો તો ભ્રમરૂપ કરી મૂકે એવી છે. સ્વામી પોતે જ વાત કરતા હતા, સ્વામી પોતે જ વાત કરતા હતા. આવા સાધુના દર્શન તો ભગવાન તુલ્ય છે, સ્વામી પોતે જ વાત કરતા હતા. પણ એવી મોટાની વાતો એટલા માટે હોય કે જીવને ખ્યાલ આવે, નહીં તો જીવને ઓળખાય નહીં. મોટા મોટાની ભેગા જીવ કેટલી વખત રહી ચૂક્યો હોય છતાં પણ મોટા પુરુષોને અને ભગવાનના સ્વરૂપને ઓળખી નથી શક્યા. નિષ્કુળાન સ્વામી કહે છે, ભગવાન શ્રીહરિએ પંચ વિષયને પરાજય કર્યા હોય, એ તો ભગવાન છે, પણ ભગવાનને ધારી રહેલા મુક્તો એમ નહીં, મુક્તોની સાથે જોડાયેલા મુમુક્ષુઓ હોય એને પણ પંચ વિષય ખારા ઝેર જેવા કરી દીધા હોય, કડવા ઝેર જેવા કરી દીધા હોય, પંચ વિષય એમાંથી પ્રીતિ તોડાવી નાખી હોય, એટલું તો ભગવાનને ભગવાનના મુક્તો કરી દે છે. આવો સામાન્ય જેવો જીવ હોય. જીવને બજાવતા હરિદ્રગે દીઠા છે. મહારાજનો વિચાર તો કેવો છે જો, પંચાળાના પહેલામાં મહારાજે કહ્યું, પંચ વિષયને ભૂંડા જાણ્યા હોય, સારા પંચ વિષયને, અને એથી પર ઉતરતા જાણ્યા હોય. મહારાજે બે ત્યાં વાક્ય કીધા, એક એ કીધું, એક તો ભગવાનને વિશે ભક્તિ હોય અને ધર્મમાં નિષ્ઠા હોય, ભગવાનમાં હેત હોય અને ધર્મમાં નિષ્ઠા હોય પણ વિચારને ન પામ્યો હોય, તો મહારાજ કે આટલું ના થાય. કઈ વસ્તુ? પંચ વિષય છે તે ભૂંડા પંચ વિષય જેવા ને તેથી ઉતરતા થઈ જાય. કહેતા શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, મોટા પરમહંસોને મોટા હરિભક્તોને ઉત્તર કરવા મહારાજે કીધું છે, કારણ કે એટલી ઊંચી વાત છે. પણ મહારાજનો વિચાર કેટલો જબરો છે. મહારાજને કરાવવું છે શું આપણી પાસે, એ મહારાજનું વિઝન આપણને નથી ખબર પડે કે મહારાજને આવું કરાવવું છે. આપણે ક્યાં પહોંચ્યા છીએ, આપણે કેટલો રસ્તો જો મહારાજને મોટા પુરુષના સહારે કાપવાનો છે, આપણે ક્યારે એ લેવલે પહોંચશું એ પછીની વાત છે. પણ મહારાજનું વિઝન કેટલું ઊંચું છે કે મારે તમને મારા યોગમાં આવ્યા છો તો મહારાજ કે મારે તમને કેવા બનાવવા છે, મારે તમને કેવા કરવા છે. એમ પંચાળાનું પહેલું અને મધ્યનું 45મું આ બે વચનામૃત છે ને, એ મહારાજને આપણને કેવા બનાવવા છે ને એ મહારાજ એની અંદર નિરૂપણ કરે છે. આપણને મહારાજને એવા કરવા છે. મહારાજનો ઈશક એવો છે, મહારાજની રુચિ એવી છે, મહારાજને આપણી ઉપર તાણ એવું છે કે બસ મારે આને આવા કરવા છે. આપણો જેટલો મહારાજને સહકાર, આપણો જેટલો મહારાજના મોટા મુક્તોને સહકાર, આપણને મળેલા મોટા પુરુષને જેટલો સહકાર આપણો, એટલું એ કામ થાય છે. કારણ કે કૃપાનું કાર્ય છે, કેટલુંક કાર્ય આપણા હાથનું નથી હોતું. જેમ ગુરુજી એમના બે દી પહેલા કથામાં કીધું, મૂર્તિમાં ઘરી જવું આપણા હાથની વાત નથી, પણ દાસભાવ રાખો એ આપણા હાથની વાત છે, એ થઈ શકે છે. જે વસ્તુ આપણા હાથની ન હોય એ કરવા માટેનો પ્રયત્ન એ વૃથા સમય કાઢવા જેવું છે. પણ જે આપણાથી થાય એવું છે, ભગવાન અને ભગવાનના મોટા મુક્તો પ્રત્યેની વફાદારી, એની સાથેની પારદર્શકતા, એની સાથેની નિખાલસતા, એની સાથે નિર્દોષતા, એની સાથે અંદર એવા બહાર, એની આગળ નહીં દંભ નહીં છળ નહીં કપટ, તો એ ભગવાન અને મોટા પુરુષો કાર્ય કરી શકે છે. જેમ પંચાળાના પહેલામાં કીધું, જે મધ્યના 45મા કીધું, એ કાર્ય એ કરી શકે છે. એ જે અહીં કીધું છે એ જ કે એવા મુમુક્ષુને ભજાવતા સ્વામી કે મેં જોયા છે. કેને કેવું ઘટે તે કેતા દ્રગે દીઠા છે. કોઈને કેવું પડે તો કહેતા, ગઢડા મંદિરનું કામ ચાલતું હતું, ગામ વાવડીની ખાનેથી પથ્થર આવ્યા હતા 40 ગાડા. મહારાજે દરબારગઢની અંદર હરિભક્તો ઓછા હતા, પાર્ષદો ઓછા હતા, સાધુની જાયગામાં જઈને કીધું સંતોને કે સંતો હાલો પથરા આવ્યા છે, ગાડા ખાલી કરવાના છે. હે મહારાજો, મહારાજે એમ કહ્યું સંતોને, હે મહારાજો પથરા ઉતારવા ચાલો. ત્યાર બધા સંત ઉઠ્યા,
પણ એક સંત બહુ ભજનીય છે, તે માળા કરતા રહ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ આંખ બંધ કરીને માળા કરતા હતા. બાકી બધા પથરા ઉપાડવા ગયા, પેલા માળા ફેરવા બેસી રહ્યા. મહારાજ કે એને કહો માળા મૂકે ને અત્યારે પથરા ફેરવે, અત્યારે પથરા ફેરવવાની જરૂર છે, માળાની નથી જરૂર, પથરા ફેરવવાની જરૂર. માળા તો ખોટી હતી, ભજન કરવું ખોટું હતું, સાચું જ હતું. પણ જેની પાસે ક્યાં સમયે શું કરવું એ ના હોય ને, તે સારું કરે ને તોય ભગવાનને મોટા રાજી ના થાય. સત્વગુણ, સત્વગુણનું કાર્ય છે એ મનમુખી થાય છે. પણ એટલા માટે કીધું ભગવાનને મોટા સાધુનું ધાર્યું કરે એ નિર્ગુણ, સંત કેમ કરવું એ નિર્ગુણ છે અને મન કેમ કરવું એ સગુણ છે. સત્વગુણી કાર્ય હોય, સારું કાર્ય હોય, ભજન તપ શ્રદ્ધા આદિકનું કાર્ય હોય, સેવા આદિકનું કાર્ય હોય, પરંતુ ભગવાન અને ભગવાનના મોટા પુરુષોને એ સમયે મંજૂર નથી, એમને એ મંજૂર નથી, એમને ભજન મહારાજને નથી મંજૂર. મહારાજ કે અમારે તો ભજનનો જ આગ્રહ છે, મહારાજને શું માળા ફેરવવાની નથી મંજૂર? ના, મંજૂર છે, પણ જે સમયે એમને યોગ્ય ન લાગતું હોય એ સમયે સત્વગુણનું કાર્ય હોવા છતાં પણ, શ્રેષ્ઠ દેખાતું હોવા છતાં પણ, સારું દેખાતું હોવા છતાં પણ મૂકી દેવું એ નિર્ગુણપણું. અને જો એ વખતે હાથમાં હાથમાં રહે એ ધાર્યું જો થાય તો એ જ સગુણપણું, એ જ સગુણપણું. નિર્ગુણને સગુણની વ્યાખ્યા ગુણાતીતાનંદ સ્વામીએ બહુ ટૂંકીને ટચ કરી છે. એટલે જે કાંઈ આપણે પામવું છે શું? નિર્ગુણ ભાવને પામવું છે. આપણે પામવું છે કયા? મુક્ત ભાવને પામવું છે. તો મુક્ત ભાવ એનો અર્થ જ એ થાય બદ્ધ ભાવે રહિત. બદ્ધ ભાવનો સીધો અર્થ એ થાય છે મનથી જે બંધાયેલો છે એ બદ્ધ છે. એ પછી સત્વગુણનું કાર્ય હોય, રજનું હોય, તમનું હોય, કોઈ પણ ગુણનું કાર્ય હોય, પણ મનથી બંધાયેલો છે એ બદ્ધ છે. અને મનથી છોડાવી શકે એવા તત્વ ભગવાનને ભગવાનના મોટા પુરુષો સંતો ભક્તો જ, બસ એ છૂટી ગયો એટલે નિર્ગુણપણું આવી ગયું, મુક્ત ભાવ થઈ ગયો, એને કોઈ બંધન ના રહ્યું, એનાથી ઉપર જવાનું છે. ઓલા સાધુ માળા મૂકીને ઊભા ન થયા ત્યારે મહારાજ કે અમારા વચનનું ઉલ્લંઘન કરીને માળા ફેરવે છે અને ફળ કોણ દેશે? ફળ શું થશે? માળા શા માટે ફેરવો છો? તો કે રાજી કરવા, ભજન થાય. હવે ભાઈ માળા ફેરવ્યા વિના પથરા ફેરવો તો રાજી થાય એમ છે. જો રાજીપાની જ ઈચ્છા હોય તો પથરા ફેરવે તોય રાજી થાય ને, તો પથરા ફેરવવા માંડે ને. પણ જીવને મોટે ભાગે એવું છે મારું ધાર્યું કરું અને રાજી કરું. જીવ જાજા જીવને એવું છે મારું ધારેલું થાય અને મારી પર રાજી થાય, એવું કોઈ દી શક્ય બને નહીં. આપણું ધાર્યું મૂકીએ તો સંપૂર્ણ રાજી થાય, નહીં તો મોટાને રાજીપા જેવું ભગવાનને બતાવવું પડે, મોટાને બતાવવું પડે કે નભ્યો જાય છે, પણ સંપૂર્ણ રાજી થાય નહીં. ધાર્યું મૂકી ના શકે એને કોઈ દિવસ એવી આશા રાખવી નહીં કે મારી ઉપર કોઈ મોટા પુરુષ કે ભગવાન કે સંતો કે ભક્તો મારી ઉપર બહુ રાજી થઈ જાય, એવું જે ધાર્યું ના મૂકી શકે એને એવી આશા રાખવી નહીં. એનો મનસુબો છે, એનું સ્વપ્નું છે, એની કલ્પના છે. કંઈક કાર્ય માટેની કંઈક શરત હોય છે, કંઈ પણ કાર્યને સિદ્ધ કરવા માટેની કોઈ શરત હોય છે, શરત વિના એ કામ થતું નથી. અને એ શરત આ જ છે, ધાર્યું મૂકવું. ધાર્યું મૂકે છે એટલે ઓટોમેટિક ભગવાનને મોટા પુરુષો એના પર રાજી થાય જ છે. એ તો અંતર્યામી છે, એ અંતર્યામી છે. આપણે મધ્યા છે, મુગ્ધા છે કે પ્રૌઢા છે, ત્રણેયની ખબર પડે. ગોપીના જે ભાવ કીધા છે, મધ્યા, મુગ્ધા અને પ્રૌઢા, એ મુમુક્ષુના ભાવ છે, એ મુમુક્ષુના સ્વરૂપો છે. એ જે મહારાજે કીધા મધ્યા, મુગ્ધા અને પ્રૌઢા સારંગપુરના 16માં, એ મહારાજે જે ભાવ કીધા છે એ મુમુક્ષુના ભાવ છે, એ મુમુક્ષુના 3 ભેદ છે. અને એમાં આપણે જે બીબામાં ફીટ હોઈએ એટલો મહારાજને મોટાનો રાજીપો થાય. એટલે મહારાજ આવું કહેતા, મહારાજ કે કોણ એને ફળ દેશે એમ કહીને મહારાજ લીમડા નીચે પધાર્યા. સાધુઓ પથરા ઉતારીને આવ્યા, વ્યવસ્થિત ગોઠવીને મહારાજને પગે લાગીને પછી પોતાની જગ્યામાં જઈને પાછા ભજન કરવા લાગ્યા. એમાં હરજી ઠક્કર આવ્યા પાછા 2-3 દી પછી, મહારાજ વાડીએથી પથ્થર લાવવાના છે.
महाराज के दादा खाचरना नौकर ने कौन है के गाड़ा भरी ले आवे। अरे महाराज पर नौकर ज नहीं मळता, बधाने खेतीवाड़ी नु काम छे। महाराज के भाड़े गाड़ा करो। अरे महाराज भाड़े गाड़ा ही नहीं मळता। महाराज के भाड़े गाड़ा ना मळे तो मारी पाहे छे मजूर। महाराज के संतोनी जग्या में। महाराज के महाराजो जाओ वाड़िया थी पत्थर ले आओ। हा महाराज, पण ओला एक तो स्वामीनारायण स्वामीनारायण। संतो गया सवार मा वाड़िए, वाड़िए थी पत्थर लाव्या, अग्यार वागे ताप मा आवेला, महाराजे जमाड़िया घी गोड़ ने रोटला, पाछा हांजे गया, हांजे फरी पत्थर लाव्या, पत्थरानो ढगलो थई गयो ने, ते महाराज बहु राजी थया। महाराज भेट्या त्यार संतो के महाराज चरणारविंद छाती मा आपो ने, महाराज छाती मा चरणारविंद आपो ने। एक नानू बाळक जेम मागे ने महाराज पासे मांगवा मांडे। બોલો ચરણારવિંદ સિવાયને મહારાજ ભેટે ને મહારાજ આમ હસે હામો જોઈને, આ સિવાય કોઈ બીજી કોઈ આશા નહીં, આશા નહીં। કેવા ભાવવાળાને ને કેવું ભગવાનમાં હેત હશે, બસ તમારું મહારાજ મને હસવું મળી જાય, તમારી નજર મળી જાય। પેલો નાનો ગમારો નહોતો, મારા સારંગપુરમાં જ્યારે બ્રાહ્મણોની ચોરાસી કરવા બેઠા અને રૂપિયા ખૂટ્યા, મહારાજ કે ભાઈ રૂપિયા હોય લાવો, હાજા હાજા ગમારાની ઘરવાળીએ 200 રૂપિયા દીધા। બીજે દિવસે મહારાજે ફરી રૂપિયા માગ્યા ત્યારે નાનો ગમારો ઘેર દોડતો દોડતો ગયો, 60 રૂપિયા હતા એમાંથી 30 લાવ્યો। મહારાજ તો આ મહારાજની આગળ આવીને આમ 1 2 5 10 મૂકે, એને એમ કે મહારાજ 15 બસ કહી દે તો 15 તો બચે ને, જેટલા જરૂર હોય એટલા આપો। તે મહારાજ તો આમ આડું ફરીને બેઠેલા, એની સામો જોવે જ નહીં। 30 રૂપિયા મૂક્યા, ત્યાં સુધી મહારાજે હામું જોયું નહીં, ત્યારે નાનો ગમારો એક ભલો ભોળો વ્યક્તિ ન્યાથી દોડીને પાછો ઘેર બાજુ આમ જવા જાય ને, ત્યાં મહારાજ કહેલા, નાના ઊભો રે તું ક્યાં હાલ્યો, કેમ આમ દોડીને ક્યાં જઈશ? મહારાજ મને એવું લાગ્યું 30 રૂપિયા ઓછા પડ્યા છે, હું મહારાજ મારી પાસે બીજા 30 પડ્યા છે, મરણ મૂડીના 60 રાખ્યા હતા, આજે તમારે જરૂર પડી, મને એમ થયું 30માં પતી જશે એટલે 30 લાવ્યો, પણ બીજા 30 છે લઈ આવું। મહારાજ તમારી મીઠી નજર જો મારી ઉપર પડી જાય તો મારું કામ થઈ જાય, બસ આટલું જ છે। જીવને કરીને આટલું જ કરવાનું છે। આપણું મુક્તપણું કહો, આપણું અનાદિ મુક્તપણું કહો, આપણું અક્ષરપણું કહો, મહારાજ અને મોટાની મીઠી નજર આપણી ઉપર પડી જાય ને ઠરી જાય। પડી તો ગઈ છે, હવે નજર ઠરી જાય, અને ઠરે ક્યારે, ઠરે ક્યારે, સ્થિર ક્યારે થઈ જાય? કોઈ દિવસ સૂર્ય છે એ સૂર્ય ક્યારેય પણ 7 વાગે જેવો ઉગ્યો એવો રહેવાનો છે? 8 વાગે એ તો ઊંચો ચડ્યા જ કરવાનો છે, ઊંચો ચડ્યા જ કરવાનો છે। પરંતુ કુંતાજી જેવા કોઈ હોય, સૂર્યના કોઈ ભક્ત હોય, તો એની ઉપર આખી પૃથ્વી પર સૂર્ય પ્રકાશ પાથરે છે, પણ એની માટે સેપરેટ નજર રાખે, એવો હોય ને એની માટે સેપરેટ નજર રાખે, એના ભક્ત છે એટલે એની પર નજર રાખે। એમ ભગવાનની આપણી પર નજર પડી છે, મોટાની નજર પડી છે, હવે નજરને ઠારી દેવાની છે। અને ઠરશે કેમ? આપણે જો એના ગમતામાં ઠરી જઈશું, આપણે જો આપણું ધાર્યું બધું મૂકી દઈશું ને એના ગમતામાં ઠરી જઈશું, તો એમની નજર આપણી પર ઠરી જશે। સ્વામી કે આ જીવ છે સિપાહીને રાજી કરે ને સાહુકારને રાજી કરે ને રાજાને રાજી કરવા માંડ્યો છે, તો ભગવાનને સાધુ તો રાજી તરત થાય એવા છે, એને વાર ક્યાં છે? માટે બસ એમની નજર ઠરી જાય એ કરવાનું છે। આવી રીતે મહારાજ કોઈને વઢતા પણ ખરા, કોઈને વઢે। એકવાર એકાદશીનું જાગરણ કરવાનું મહારાજે પ્રકરણ કર્યું, તે 5-4-5 પારસાઓ તો ભેગા થઈને પાસા રમવા માંડ્યા, અને મહારાજ ભાડી ગયા। મહારાજ કહેલા, કુસંગી છો, નીકળો કંઈ દરબારગઢમાંથી, બહુ વઢ્યા, ઉદાસ થઈ ગયા, વાડીએ જતા રહ્યા રહેવા। પછી બધા દાદા ખાચર બધા ભેગા થઈને મહારાજને મનાવા ગયા, મહારાજ જીવ તો એવા જોઈએ। મહારાજ કે આજ પછી જો આમ જાગરણ કર્યું છે તો, ઘણાય એકાદશીનું જાગરણ કરવાનું હોય ને, જાગરણ કરવાનું હોય તો ટીવી ચાલુ કરીને જાગરણ કરે, હા કથા જોયો તો વાંધો નહીં, પણ ટીવીની અંદર બીજું જોતા જોતા શું કરો છો, એકાદશીનું જાગરણ આલે છે। એના કરતાં ભાઈ તું પથારીમાં હોઈ જાય તો બહુ સારું, આવું જાગરણ કરે, એકાદશ 11 ઇન્દ્રિયો છે એકે કંટ્રોલમાં ના રહે એવું જાગરણ કરે
સિરિયલ જોઈને એને ઘણાને જેને કથા વાર્તાનો અંગ નથી ને એને ખાલી જ ભગવાનના ડાયરેક્ટ ભગત હોય ને એને ખબર ના હોય, જાગરણ કરવાનું બસ એટલી ખબર હોય તો જાગરણ તો ગમે તે રીતે થાય, ગમે તે રીતે થાય અને ગમે તેમ કરીને થાય, એવી રીતે નથી થતી. યાત્રા છે, વ્રત છે, તપ છે, એના વિધિ છે અને એ બધુંય શાસ્ત્રથી, સત્પુરુષોના સમાગમથી ખબર પડે છે. મહારાજ બહુ વઢ્યા અને કાઢી મૂક્યા ને મહારાજ પછી રિસાઈન ગયા ને સોમબાપ હોય પછી મહારાજને મનાવા ગયા, એવું વિસ્તારથી ચરિત્ર છે. મહારાજ વઢતા ક્યારેક કોકને વઢે ને ત્યારે કેવું થાય, જીવનો કેવો સ્વભાવ, એક હસન કરીને મુસલમાન હતો, મહારાજે એને છે ને કોઠારી કરેલો દાદા ખાચરના દરબારમાં. પછી થોડો વેપાર બુદ્ધિવાળો ખરો, એટલે આ જીવનો સ્વભાવ એવો ને મૂળ ભગવાનનો થાય તો એ પોતાની પ્રકૃતિને છોડતો નથી, ભગવાનને ભજે પણ હારે પાછો કોને ભજે, પોતાની પ્રકૃતિને પણ ભજે છે. પ્રકૃતિને જ્યાં સુધી ભજે છે ત્યાં સુધી ભગવાનને હજુ એ ભજતો જ નથી. પ્રકૃતિએ સો તો ભગવાનને ભજે છે, પ્રકૃતિએ સહિત ભગવાનને ભજે છે અને પ્રકૃતિએ સહિત ભગવાનને ભજે છે એટલે જ અક્ષરરૂપ થતો નથી, કારણ કે પ્રકૃતિ પુરુષ. પ્રકૃતિએ સહિત ભગવાનને ભજે છે, પોતાની પ્રકૃતિ રાખીને ભજે છે, પોતાની પ્રકૃતિ છોડીને જો ભજે તો અક્ષરરૂપ થઈ જાય, તો ભ્રમરૂપ થઈ જાય. હસનને વેપાર કરવાનો થોડો શોખ એટલે એને એક વેપાર કર્યો અને એમાં મોટી ખોટ ગઈ એને. તે આ બાજુ મહારાજે આ વાત જાણી એટલે ગામમાં સાદ પડાવી દીધો મહારાજે, કે હસન જોડે લેનું હોય તો સુખેથી લેજો, દાદા ખાચરને એની સાથે કોઈ લેવા દેવા નથી. આમ તો હસને પહેલાં દાદા ખાચરને ભાગીદાર કરેલા પણ મહારાજે દાદા ખાચરને કીધું આપણે ભાગીદાર હસન જોડે રહેવું નથી, મેં ના પાડી છે ને તને, મને પૂછ્યા વિના કાંઈ નહીં કરવાનું. મહારાજ દાદા ખાચરનો બધો જ વ્યવહાર મહારાજ કરતા, એટલે હસન આરે જે વ્યવહાર હતો એ દાદા ખાચરનો મહારાજે તોડાવી નાખ્યો. એક તો એને થોડું ખૂંચેલું હતું, એમાં પાછો મહારાજે સાદ પડાવ્યો કે આની આરે લેનું હોય એની પાસે લેજો, અમારે કોઈ લેવા દેવા એની આરે નથી, અને મહારાજે એને છૂટો કર્યો. એટલે હસનને લાગ્યું ખોટું, જીવને ખોટું લાગતા વાર જ ક્યાં છે, જો ભગવાનને જેવા છે એવા જાણ્યા હોય તો ખોટું લાગે. કોઈ શેઠિયાને ત્યાં નોકરી કરતો હોય અને ખબર હોય કે આ શેઠિયાને ત્યાંથી નોકરીથી છૂટો થઈશ તો હપ્તોય નહીં ભરાય, ઘરનો ગાડીનો કે સ્કૂટરનો જે કાંઈ લેતો હોય, દેશમાં હોય વિદેશમાં હોય, અને ઘર જ હોય એને શેઠને ત્યાં, તો ઓલો ગમે એવું કે તો છૂટો થાય ના થાય. એક ભાઈ છે 22 વર્ષથી એક જગ્યાએ છે મોટેલમાં, એનો શેઠિયો ઘણી વખત એને હેરાન ગતિ કરે ને બધું કરે પણ એમને ખબર છે કે મને બીજો કોઈ રાખે એમ જ નથી, એની પાસે એવી આવડત નથી કે બીજો કોઈ રાખે. તો કેટલી વખત કે સ્વામી આ બધું બહુ હેરાન કરે ને બહુ આમ કરે આમ ફોન કરે, આપણે કે છૂટે તો કે મને બીજે કંઈ કોઈ હંગરે એમ જ નથી, બીજે કંઈ હાલું એવો જ નથી, એટલે આ હેરાન કરે તો હેરાન પણ છોકરા બનતા સુધી ને લગ્ન કરતા સુધી તો આની ભેગા ને ભેગા જ પૂરું કરવાનું. લો લાગે જ ખોટું કંઈ પણ ભગવાન ભેળા ખોટું લાગે. સ્વાર્થ નથી જાણ્યો કે આ ભગવાનથી મારે શું સિદ્ધ કરવું છે. મોટા પુરુષ ભેગા ખોટું લાગે, સંતો ભક્તો ભેગા ખોટું લાગે, સ્વાર્થ નથી જાણ્યો ને ત્યાં ખરેખરો ખપ નથી જગાડ્યો કે મારે શું શા માટે છું, અહીંયા આગળ આ સત્સંગમાં શા માટે છું, હું ત્યાગી ગૃહી તરીકે શા માટે છું, ભૂલાઈ ગયો, ભૂલાઈ ગયું, સ્મૃતિ નથી રહી એટલે ખોટું લાગ્યું. હસનને નહોતી ખબર કે આ ભગવાન છે, ઈશ્વરીએ બધું જોયું હતું પણ તોય ખોટું લાગ્યું. અને સૌથી ભૂંડામ ભૂંડું શું છે, ખોટું લાગવું. ભાઈ સાચું જ કીધું છે, હવે ખોટું શું કરવા લગાડે છે, સાચું જ કીધું છે, એમાં ખોટું લગાડવાનું નથી, તે ધંધો જ ખોટો કર્યો છે તો કહેતો ખરા જ નહીં કે તે આ શા માટે આવું કર્યું, એમાં ખોટું શું લગાડવાનું, સાચું કીધું તો એ જીવને ખોટું લાગે. અને શ્રીજી મહારાજને તો હેત કેવા પર થાય છે, પ્રથમના 74માં મહારાજ કે અમે વગર વાંકે વઢ્યા હોય, કાઢી મૂક્યો હોય, કોઈ પણ પ્રકારનો દોષ ના હોય અને તો પણ અમે વઢ્યા હોય તોય અમારો અવગુણ ના લે, તો મહારાજ કે અમારે એની હારે બને. હવે મહારાજને બને આની હારે અને આને વાત વાતમાં ખોટું લાગે ને પછી મહારાજ પાસે ઈચ્છે હું મહારાજ મારી પર રાજી થાવ,
મહારાજ કે કેવી રીતે બને, મને ગમે એ તો તારથી થતું નથી. તે કંઈ રાજીપો કંઈ થોડો કંઈ પોટલું ભરેલો છે કે લો આ કાઢીના કોથળામાંથી દઈ દીધો. રાજીપો તો રાજીપો એ હૃદયની વાત છે, ભગવાનનો, ભગવાનના મોટા પુરુષનો, સંતોનો, ભક્તોનો રાજીપો એ હૃદયની વાત છે. હું ઘણી વખત જે વાત કહું છું કે ભગવાન મોટા પુરુષો એને જોઈ, એના એના ઉપકારો, એની આપણા પ્રત્યેની જે વાત્સલ્યતા, દયા, એને જોઈને રડવાવાળા તો હજારો મુમુક્ષુ હોય, પણ જ્યારે આપણી મુમુક્ષુતાને જોઈને ભગવાનને મોટાની આંખમાં આંસુ આવે ને, આપણી મુમુક્ષુતાને જોઈને ભગવાનને મોટાના હૃદય દ્રવે ને, ત્યારે આપણે હૃદયનો રાજીપો ખરેખરો મેળવ્યો. હસનને ખોટું લાગ્યું, તે ખોટું લાગ્યું પાછો કેટલો સુરવીર, ત્યાંથી વહેલો ઉઠીને ભાવનગર ગયો, ત્યાંથી વાનમાં સુરત ગયો, ગોપાળાન સ્વામીના દર્શન કર્યા. ગોપાળાન સ્વામીએ પૂછ્યું, એટલે હસન તું અહીં કેમનો? તો કે ગઢડામાં મહારાજે મારી લાજ લીધી, મહારાજે મારી લાજ લીધી કે ગઢપુરની અંદર. સ્વામી કે પણ ક્યાં જઈશ આવે? હસન કે મુંબઈ જવું છે મારે તો. એટલે ઠેક મુંબઈ, મુંબઈ જઈને શું કરીશ? મુંબઈ જઈશ ને ગવર્નરને મળીશ અને ગઢડાનું પરગનું ઈજારે રાખીશ અને ગઢડાની બજારમાં ઘોડા ગાડીએ બેસીશ અને મહારાજ મને સલામ ભરશે ત્યારે મારી લાજ રહેશે. બોલો આટલો બુદ્ધિવાળો મૂરખ છે કે બુદ્ધિવાળો છે? જીવનું આવું જ છે, કેવા કેવા સંકલ્પો, કેવા વિચારો, પોતાની સ્થિતિનું ખબર નથી, પોતાનો જીવ કેવો છે એ ખબર નથી, હું કેવો હતો ને ક્યાં મને લાવ્યા એ ખબર નથી, કાંઈ વિચાર નહીં. સલામ મને મહારાજ ભરશે ને ત્યારે મારી લાજ રહેશે. હવે કરોડ જન્મ ધરે તોય થાય એવું છે આ? જીવને કેવા સંકલ્પ, સર્વ અવતારના અવતારી ભગવાન સામે આવા સંકલ્પ થાય તો પછી મોટા પુરુષ સામે કે કોઈ ભગવાનના સંતો ભક્તો સામે જીવને સંકલ્પ થાય, વિચાર થાય, વર્તન થાય, એમાં શું નવાય જ છે? પણ આપણે તો એટલામાંથી બચવું કે આપણાથી આવું કાંઈ વિચાર ના આવ્યા. હસનનું તો દ્રષ્ટાંત છે, આપણે બધા હસનના જ ભાઈઓ હોઈએ જો ધ્યાન ના રાખીએ તો. મારી લાજ ત્યારે રહેશે. સ્વામી કે ગઢડામાં તારી લાજ લીધી તે કોણ છે? તારી લાજ લીધી એ કોણ છે? હસન કે એ તો ભગવાન છે. જીવ તો બોલે ને, ભગવાન છે. ગોપાળાન સ્વામી કે ગવર્નરનું અંતર ફેરવી નાખશે તો, તું પરગનું લેવા જાય પણ તને જેલમાં નખાવી દેશે તો, રહેવા દે ને, પગમાં પડાય, હામું ના પડાય. હસન મૂંઝાયો, સ્વામી શું કરું? સ્વામી કે તું ના, હું એ તો કરું જ નહીં કે ગઢપુર જવાનું, એ મને ના ફાવે, મારી લાજ લીધી જ ને. તો આટલું વરી સાધુમાં હેત હતું ને, તો પાર પડ્યો. ગોપાળાન સ્વામીએ પછી વરતાલ ગયા, વરતાલ લઈ ગયા એને, વરતાલની અંદર એને કોઠારી કર્યો હસનને. આવું અક્ષરાન સ્વામીની વાતોની અંદર દ્રષ્ટાંત છે. આ ગોપાળાન સ્વામી હાચવી લીધો, વ્યવહારનો હતો. સ્વામી કે આપી દો, ખેંચ્યા કરશે. જીવ હચવાય તો ખરો, પાછો બુદ્ધિ ઠેકાને આવશે તો આવશે પાછો મહારાજ પાસે, પણ હાવ જશે તો આ ક્યારે પાછો આ યોગમાં આવશે? જો ભગવાનમાંથી છૂટો પડી ગયો તો, પણ ગોપાળાન સ્વામીમાં જોડાયેલો હતો તો ગોપાળાન સ્વામી પાછો હાંધો માર દીધો, ભલે ગાંઠ દેખાય પણ હાંધો વાગી ગયો. પણ જો ગોપાળાન સ્વામીમાં હેત ના હોત તો મુંબઈ પૂગ્યો હતો, ક્યાંય દરિયામાં લહેરે જતો રહ્યો હોત, ફરી પાછો આવત નહીં. અને મોટા સાધુ કેવા દયાળુ, પાછો કોઠારી કર્યો, કારણ કે આ પાછું ખબર હોય ને કે આ કર્યા વિના આનાથી નહીં રહેવાય, આને હોપો થોડું એવું હોય. પછી ભલે જીવ માને હું આજ્ઞા કરું છું, પણ વિચારે કે આને નહીં જો આવું કંઈક મળે તો આ તો ઉડી જ જશે, તેવું કરે. ભગવાન દયાળુ છે, ભગવાનના મોટા સાધુ દયાળુ છે, પણ મહારાજ આવું વળતા પણ ખરા. અને કોઈનું ક્યારેક સાંભળી પણ લેતા. ડભાનમાં યજ્ઞ થયો તે મહારાજે કહ્યું સ્ટેજ ઉપર કોઈ આવું ના જોઈએ. રાત્રે હુઈ ગયા દાગીના પહેરીને, પાર્ષદો બધા સ્ટેજની આજુબાજુ, એમાં એક ખરેખરો પ્રેમી ભગત, અને મહારાજને ખોડતો ખોડતો એને ખબર પડી સ્ટેજ ઉપર મહારાજ પોઢેલા છે. તે મહારાજનો જે મંચ હતો ને એની ઉપર રાત્રે કયા વિના પૂછ્યા વિના ચડી ગયો. ઓલા બધા ઊંઘે, પાર્ષદો થાકેલા હતા, બધા ઊંઘી ગયેલા, અને મહારાજ પાસે જઈ
અને આમ ચરણ પકડીને જ્યાં જેસમણ કરવા જાય લગારડી જાય ત્યારે ફડકી રહે, મારા તો બેઠા થયા ને મારા કે ચોર 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 બૂમ પાડી. ઓલા બધા પાર્ષદો આંખો ખોલીને બેઠા થયા ને ઓલાને પકડીને જ્યાં ઝાટકવા જાય ને, મહારાજ કેલા જોજો કોઈ ભગત ના હોય. ઓલા કે ઓ ભાઈ હરિભગત છું, આ ગામથી આવ્યો છું, મહારાજના દર્શન કરવા હતા, મારાથી રહેવાયું નહીં, રાત પડી હતી, મને કોઈ કીધું મંચ પર મહારાજ છે તો હું તો અહીં દોડીને આવ્યો, તમે સૂતા હતા તો હું પૂછું કોને, એટલે હું ઉપર ચડી ગયો. મહારાજ કે વાંધો નહીં જા હવે ઉતારા કર. પછી મહારાજે છે ને બધા દાગીનાઓ કાઢીને નાખી દીધા. મહારાજ કે અમારા સત્સંગમાં રહેવું જ નથી, તમને અમારી શું પડી છે, અમે સૂતા હોઈએ તમે ધ્યાન નથી રાખી શકતા, તમે 10 જણા બેડે સ્ટેજની આજુબાજુને ઊંઘો છો, તો અમારે આ સત્સંગમાં રહેવાનું કામ જ નથી, તમને અમારી કિંમત જ નથી, અહીં શું રહેવું. આમ કરીને મહારાજ ઉદાસ થઈ ગયા. મહારાજ કે અમારે જતું જ રહેવું છે. એટલા બધા ઉદાસ થયા ને એટલા ધુઆપુઆ થયા, કોઈ મહારાજ પાસે જાય નહીં. ત્યારે ભાઈ રામદાસજી સ્વામી ગયા મહારાજ પાસે અને મહારાજને જઈને કે આ શું માંડ્યું છે, કે તમે તમારે જો સત્સંગમાં રહેવું નહોતું તો આટલાને ભેગા શું કરવા કર્યા, આટલાને ભેગા કર્યા જ શા માટે, આટલો મોટો યજ્ઞના સમયના સાધુઓને બધું કરવાની જરૂર ક્યાંથી, રામાનંદ સ્વામી જેથી ગાદી આપી તેથી જતું રહેવું હતું ને. તો હવે તમને આ બધું ચિત્રી દીધું, હવે તમને જંગલમાં જવાની ઈચ્છા થાય છે. જીવ તો એવા જ હોય મહારાજ, જીવ તો એવા જ હોય. મહારાજ કે એવું સ્વામી, હા તો પહેરી લો બધું. હા સ્વામી પહેરી લઈએ. પાછા હાથ જોડીને બધું મહારાજે પહેરી લીધું. કોઈનું સાંભળી પણ લેતા દ્રગે દીઠા છે, કોઈનું સાંભળી પણ લેતા, કહેતા પણ ખરા અને સાંભળતા પણ ખરા. ભગવાનની તો એવી દિવ્ય લીલાઓ છે. આ બધી સ્મૃતિ પટ ઉપર રાખીએ ને તો નિષ્કુળન સ્વામી આ હરિસ્મૃતિ લખવાનું એવું ગજબનું કામ કર્યું છે, એટલું ગજબનું કાર્ય કર્યું છે. સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી કેટલી મોટી મૂડી સ્વામીએ હરિસ્મૃતિ ગ્રંથ રૂપે આપી છે, કેવળ ભગવાનની સ્મૃતિ. આ આ હરિસ્મૃતિ ગ્રંથ એટલે આ ડીશ આખી મહેસૂબની છે. શરૂઆત થાય ને ત્યાંથી માંડીને સાતમી ચિંતામણી સુધી મહેસૂબ, પેંડા, બરફી, લાડુ આવું જ છે. ક્યાંય કોઈ જગ્યાએ આ હરિસ, કારણ કે ભગવાનની મૂર્તિનો જ સંબંધ છે, આની કડીએ કડીએ ભગવાનની મૂર્તિનો સંબંધ છે. બહુ ગજબનો ગ્રંથ લખ્યો છે. ખાલી કાંઈ ના કરીએ ને અને બાજુની અંદર મૂકીને સાંભળ્યા કરીએ ને તોય ભગવાન, ભગવાનમાં આપણી વૃત્તિ, બે બે શબ્દ જ્યારે આપણી વૃત્તિ એમાં જાય તરત ભગવાનમાં જોડાય, એવો ગ્રંથ લખ્યો છે. અને કેટલી સરસ આપણા પૂજ્ય શ્રીજી સ્વામી અને પૂજ્ય ભજન સ્વામીએ ગાય છે ગુરુજીના આજ્ઞાથી, કેટલી સરસ હરિસ્મૃતિ છે. સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ. જગતનું આપણે જે સંસાર સંબંધી કાર્ય કરવું પડે કરીએ, અને સાથે આવું કંઈક રાખીએ, કથા વાર્તા આવી હરિસ્મૃતિ, આના દ્વારા ભગવાનમાં જોડાઈએ. હસતા રમતા નાતા ખાતા, હસતા હોય મહારાજ, નાતા હોય ખાતા હોય, ઘોડા ખેલવી ફૂંદડી ફરતા. અરદેસરનો ભાઈ પીલું હતો, એનું કલ્યાણ કરવા મહારાજે ઘોડી ફૂંદડીએ નાખી, એને ઘોડાનો બહુ શોખ. અરદેસર કે મહારાજ અમારો પીલું ભાઈ છે ને એનું કલ્યાણ કરો ને કંઈ, એ કાંઈ તમને ભજે એવો નથી પણ કંઈક એવું કરો કે એને કલ્યાણ થાય. મહારાજ એને શું ગમે, તો કે ઘોડા બહુ ગમે. મહારાજે ઘોડો એવો ખેલવ્યો ને તે પીલુના હૃદયમાં એવું થઈ ગયું કે સ્વામિનારાયણને જેવો ઘોડો ખેલવતા આવડે ને એવો કોઈને ના આવડે. ફૂંદડી ફરતા મહારાજને યાદ રહી ગયા, અંતકાળ એનો આવ્યો. ઘોડાઓમાં વૃત્તિઓ રહેતી હતી, ઘોડો કેવો ઘોડો કેવો, રોજ ઘોડાની જ વૃત્તિ. એમાં મહારાજનો ઘોડો યાદ આવી ગયો, મહારાજનું ફૂંદડી ફરવાનું યાદ આવી ગયું. મહારાજ અંતકાળે આવી ગયા લેવા. પીલું કે હાલ, પીલું કે આ ભગવાન તો હાચા, મારો ભાઈ કહેતો હતો કે અંધકાળે લેવા આવે, પણ મેં તો તમારું ભજન કર્યું નથી. મહારાજ કે ફૂંદડી તો યાદ રાખી ને, મને ઘોડે ફરતો તો યાદ રાખ્યો ને, એના બળે તમને લેવા આવ્યો છું. હાલો પીલુંને લઈ ગયા. એવી રીતે ઘોડા ખેલવી ફૂંદડી ફરતા, ક્યારેક ધીરા ને ક્યારેક ઉતાવળા પગે મહારાજ ચાલતા હોય, કરના લટકા કરતા, જાતા વળતા ગાતા કહેતા એવા મહારાજને, ક્યારેક મહારાજ ઉદાસ થઈ જતા એવા પણ મહારાજના દર્શન કર્યા છે. સ્વામી કે પ્રકરણ ફેરી ધર્મ થાપતા દ્રગે દીઠા છે, કરતા નિજ જનને નિમરતા દ્રગે દીઠા છે, ગીરી ગહવર વન ઉપવને દ્રગે દીઠા છે,
જોયા દેશ પ્રદેશે જીવનને દ્રગે દીઠા છે તાપસ વેશે કેશ શીશે દ્રગે દીઠા છે એમ જેવ બહુ ઉપદેશે દ્રગે દીઠા છે ના સાગરે વૃત્તિ વન સમર્તિ દ્રગે દીઠા છે આંખ મટકો પણ ના ભરતી દ્રગે દીઠા છે. મહારાજ અલગ અલગ પ્રકરણ ફેરવતા હોય સંતો માટે, ક્યારેક ગોળા જમવાના પ્રકરણ, ક્યારેક મન માગે તે ન આપવું એવું પ્રકરણ, ક્યારેક ખંજવાડવું નહીં શરીરને, ગમે એટલી ચડ આવે તો ખંજવાડવું નહીં, શિયાળામાં પાણીમાં બેસવું, શરીરે વીછી કે સર્પ ચડે તોય બેસી રહેવું, ઘૂંઘટો રાખવો, આવું મહારાજે પ્રકરણ ફેરવેલું. તે ઘૂંઘટો રાખે ને તે એક એકનો હાથ પકડીને એક બદન દોરે બધાને ઘૂમટા પ્રકરણ, આખો ઘૂમટો ખેંચવાનો. ક્યારેક મહારાજે આવા બધા પ્રકરણ, મટકું જીતવું, ઝાડ નીચે બેસવું, ઓગા વગેરેનો આશરો લેવો નહીં, નાતા શરીરે હાથ ફેરવવો નહીં, રાત્રિના ચાર પહોર એકાદશીનું જાગરણ કરવું, ઝોલું આવે તો ઠંડા જળે સ્નાન કરવું, આવું મહારાજે પ્રકરણ ફેરવેલું. 114 પ્રકરણ. પૈસા પર ઝાડે ફરવું, સન્માન થાય તો ગામ બદલવું, નિત્ય દેહની નિંદા કરવી, પાથર્યા વિના સૂવું, સૂતા પછી જગાય તો ફરી લાંબા પગ કરવા નહીં, નવધા ભક્તિ વગર નવરા ન રહેવું, પદાર્થનો સંગ્રહ ન કરવો, લીલા તૃણ પર પગ ન મૂકવો, આવા બધાય મહારાજે 114 પ્રકરણ સંતો માટે, ભક્તો માટે ફેરવેલા. અને જેની અંદર રહી સંતો ભક્તોએ મહારાજને રાજી કર્યા હતા. મહારાજને તાપસ વેશ એટલે કે તપસ્વી વેશે પણ મહારાજના દર્શન કર્યા છે. પ્રાણાયામ કરતા ને યોગ શીખતા, યોગ કળા દેખાડી દેતા. લોજમાં મહારાજ આવ્યા ત્યારે ત્યાં યોગ સંતોને મહારાજે શીખવાડ્યા છે. એવી અનેક રૂઢી રીતે દ્રગે દીઠા છે. ચિંતવું છું મૂર્તિ ચિતે દ્રગે દીઠા. સ્વામી કે એવી રીતે અનેક રીતે હું મૂર્તિનું ચિંતવન કરું છું. આપણે પણ એવી રીતે અનેક રીતે મહારાજની મૂર્તિનું, મહારાજની લીલા ચરિત્રો દ્વારા સ્મૃતિ કરવી જોઈએ. સૂતા બેઠા ને જાગતા દ્રગે દીઠા છે, જાય દાન એમ ચિંતવતા દ્રગે દીઠા છે, તેને રહે છે અતિ આનંદ દ્રગે દીઠા છે, એમ કહે નિષ્કોળાનંદ દ્રગે દીઠા છે, એમ કહે નિષ્કોળાનંદ દ્રગે દીઠા છે. સ્વામી કે સૂતા બેઠાને જાગતા એવી રીતે ચિંતવતા, જ્યારે સૂઈ જઉં છું, જાગું છું, બેસું છું, ત્યારે મહારાજ કે આવી, સ્વામી કે આવી રીતે મહારાજની મૂર્તિનું ચિંતવન કરું છું, મારા દિવસો આવી રીતે જાય છે, એને કરીને મારા અંતરમાંથી આનંદ રહે છે. સ્વામી આવી રીતે ચિંતામણી 4 ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્ય ચતુર્થ ચિંતામણી, ચિંતામણી 4 સુધી મૂર્તિનું રસપાન આપણને કરાવ્યું છે. ગણેશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ગણેશ્યામ મહારાજની.